સમાચારમાં આગળ વાત કરીએ. સુરતથી મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સુરતમાં વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. સુરતના નેશનલ હાઈવે કે જે અલથાણા રેલવે બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈસર પલટી અને રોલિંગ તોડી 70 ફૂટ નીચે પટકાઈ હતી, જેના કારણે ડ્રાઈવરનું તાત્કાલિક ઘટના સ્થળ પર જ મોત થયું હતું. અંકલેશ્વરથી ભિવંડી જઈ રહેલો આઈસરનો ટ્રક ખાબક્યો અને તેના કારણે ડ્રાઈવરનું સ્થળ પર જ મોત થયું છે. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રેલિંગ તોડી અને 70 ફૂટ નીચે આ ગાડી પટકાઈ હતી. ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થતાં કમકમાટી ભર્યું મોત જોઈ લોકો પણ હતપરભ રહી ગયા હતા. સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. રેલિંગ તોડી 70 ફૂટ નીચે બેકાબૂ બનેલું આઈસર ટ્રક પટકાઈ હતી અને તેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આજ બુધે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અક્ષય મકવાણા. અક્ષય, જણાવો કે જે રીતે આ વિચિત્ર અકસ્માતે આકાર લીધો છે, તપાસમાં શું માહિતી સામે આવી છે? જી વિશાલ, ચોક્કસથી જણાવીશ કે હાલ અત્યારે સુરતમાંથી જે નેશનલ હાઈવે નંબર 48 જે પસાર થઈ રહ્યો છે તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કાળ મૂકો બન્યો છે. 2 દિવસ પહેલા જે એક અકસ્માત સર્જાયો હતો અને ફરીથી આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે, જેમાં સુરત નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક જે ટ્રક જે છે તે રેલિંગ તોડીને નીચે ઉતર્યો હતો અને ખાસ કરીને જે ટ્રક છે તે ચલથાણ રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો અને અંકલેશ્વરથી ભિવંડી જઈ રહેલા આ જે આઈસર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું અને કાબૂ ગુમાવતાની સાથે જ નેશનલ હાઈવે નંબરની જે રેલિંગ હોય છે તે તોડીને 70 ફૂટ નીચે કાબક્યો હતો અને કાબકતાની સાથે જ જે આઈસર જે નો ચાલક જે હતો તે ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ કહી શકાય કે જે આઈસર જ્યાં નીચે પડ્યું તે સમયે જે ટ્રેનની ટ્રેક હતી ત્યાં આઈસર પડ્યું હતું, પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ટ્રેન નહીં આવતા મોટી દુર્ઘટના જે રીતે ટળી હતી અને આ દુર્ઘટનાને લઈને જે રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અજી વિશાલ, ચોક્કસથી આભાર. તો જે રીતે અત્યારે હાલમાં અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલમાં જે રીતે રેલિંગ તોડી અને આઈસર ટ્રક નીચે ખાબક્યો અને એક વિચિત્ર અકસ્માતે આકાર લીધો, તેને લઈને અત્યારે હાલમાં ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત થયું છે અને સાથે જ આ સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને હકીકતના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.